સંતનો આશ્રમ હતો. સાધના કરવા માટે એક શિષ્ય સંતની પાસે આવ્યો. સંતના ચરણોમાં પ્રણામ કરીને કીધું, મારે સાધના કરવી છે, સંન્યાસ લેવો છે. સંતે કીધું, ઓકે, કેટલા ક્વોલિફિકેશન્સ મારે જાણવા પડશે? સંતે સાધકના ક્વોલિફિકેશન્સ જાણ્યા પછી સંન્યાસ આપ્યો છે. ડે બાય ડે સાધક સંન્યાસી બનીને સાધના કરી રહ્યો છે, ગુરુના ચરણોની અંદર પડી ગયો છે, ગુરુની મન મૂકીને ભક્તિ કરી રહ્યો છે. એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ, બાર વર્ષ પૂરા. બાર વર્ષના અંતે ગુરુ એની ભક્તિથી ખુશ થઈ ગયા છે. એક દિવસ સારો દિવસ હતો, શુભ મુહૂર્ત હતું. ગુરુએ પોતાના શિષ્યને બોલાવીને કીધું, તારી ભક્તિથી હું ખુશ છું, આજે તારે મને, મારે તને ગિફ્ટ આપવી છે. ગિફ્ટની આશાથી ક્યારે શિષ્ય ગુરુની સેવા નથી કરતો, રાઈટ? આ સાધકે પણ મન મૂકીને ભક્તિ કરી હતી ગુરુના આશીર્વાદ લેવા માટે. અને ગુરુ જ્યારે રીઝ્યા ત્યારે ગુરુએ કીધું કે આજે મારે તને ગિફ્ટ આપીશ. આપની જેવી ઈચ્છા. ગુરુએ એને જાદુઈ લાકડી આપી, લકડી હાથમાં લીધા પછી શિષ્ય પૂછે છે, ગુરુદેવ આને શું કરવાનું છે? આ ચાલુ લાકડી નથી, આ જાદુઈ લાકડી છે. ઇલમકી લકડી આવે છે, જાદુઈ લકડી. અચ્છા, પણ એનો ઉપયોગ શું? જો એનો ઉપયોગ એ છે કે તું આમ ઘુમાવીને જેની સામે ઉભો રાખીશ, આ લાકડી ઉભી રાખીશ, એના અંદરમાં કયા ભાવ ચાલે છે એ આ લાકડી પકડી લેશ, તને દેખાય આવશે. મારા ખ્યાલથી આ જગતનો સૌથી પહેલો મોબાઈલ આ લાકડી હશે કે જેનાથી માણસનો ફોટો લઈ શકાય. શિષ્ય તો ખુશ થઈ ગયો. શું વાત! સામી વ્યક્તિના મનમાં ચાલતા બધા જ પરિણામ આપણે જોઈ શકીએ. ફોટો અલગ ચીજ છે, એક્સરે અલગ ચીજ છે. ફોટો અલગ ચીજ છે, એક્સરે અલગ ચીજ છે. ફોટામાં બોડી દેખાય એને ફોટો કહેવાય, એક્સરે કોને કહેવાય? પડાયો છે તમારી દાદીએ છે ને, ઇન્જેક્શન પણ નહોતું લીધું. પૂછજો, પાંચ પૈસાની દવા નહોતી લીધી. અને અહીંયા કદાચ કોઈ બાકી નહીં હોય કે જેને એક્સરે ન પડાવવો પડ્યો. ફોટો બોડીનો હોય છે, અને બોડીના અંદરના પાર્ટનું હોય એને શું કહેવાય? એક્સરે. સંતે જેવી શિષ્યને આપી, શિષ્ય ખુશ થઈ ગયો, આશ્રમમાંથી બહાર નીકળ્યો, જે પણ દેખાય આમ ફેરવી દીધી, અને અંદરમાં ચાલતા, આહા હા, કેટલો ક્રોધી છે, કેટલો અભિમાની છે, કેટલી માયાવી છે, આહા હા હા, આખી દુનિયા એને દોષી જ દેખાય છે. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, પંદર દિવસ. એક દિવસ ફરતા 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 પાછો પોતાના આશ્રમમાં આવ્યો, અને એની નજર એના ગુરુ પર પડી. એને થયું, આખી દુનિયાની તો હું ફોટો લઉં છું, મારા ગુરુનો લઉં. અને જ્યાં આમ ફેરવ્યો તો ગુરુને રાગ ભરેલો છે, દ્વેષ ભરેલો છે. છદ્મસ્થ છીએ ને, કેવળ જ્ઞાન તો નથી થઈ ગયું ને, આપણે વિતરાગ તો નથી ને. તમે જોશો તો કદાચ મારામાં તમને દોષ દેખાશે. એટલે આ ભાઈ વિચાર કરવા પડે, આપણા ગુરુ આટલા રાગી, આટલા દ્વેષી? એસે થોડે ગુરુ હતે, છોડ દઈશ. બાર વર્ષની સેવા પછી જે ગુરુએ લાકડી આપી હતી, એ લાકડીનો ઉપયોગ ગુરુના અંતઃકરણને જોવા માટે કર્યો. ગુરુને છોડી દીધા, કીધા વગર નીકળી ગયો. મહિનો, બે મહિના, ચાર મહિના, છ મહિના થઈ ગયા, અને એક દિવસ ત્યાં કુંભ મેળો હતો. ગુરુ પણ કુંભ મેળામાં પહોંચ્યા, આ પણ ત્યાં પહોંચ્યો. આનું તો એક જ કામ છે, લાકડી ઘુમાવ્યા કરવાની અને બસ જોયા જ કરવાનું. ઘણાના આવા જ કામ હોય છે. દેરાસરમાં આવે, આ પૂજા સરખી નથી કરતો,
અને ખમાસણાના ઠેકાણા નથી, અને આંગીના ઠેકાણા નથી, અને સાથિયાના ઠેકાણા નથી. મળે છે ને આવા કાકાઓ તમને? મળે આજકાલ. એ અપાસનામાં આવે તો મારા સાહેબનું છુએ, એ પ્રતિક્રમણમાં આવે તો આજુબાજુનું છુએ, એ લમકી લકડી ફેરવાજ કરે, ફેરવાજ કરે. અને કુંભ મેળામાં આ ભેગો ગુરુ આવી ગયા, ગુરુની નજર પડી, અલ્યા તું ક્યાં જતો રહ્યો? ગુરુદેવ, તમે આપેલી લાકડી તમારા પર ફેરવી, તમારામાં દોષ દેખાયા, મને થયું દોષિત. ગુરુ તો ક્યારે ના રખાય, ગુરુ તો ગુણવાન જોઈએ, ગુણિયલ જોઈએ. ગુરુ સમજી ગયા, અચ્છા એટલા માટે તું નીકળી ગયો.